जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आप स्वाध्याय 3.4 की चर्चा करशू। स्वाध्याय 3.4 की अंदर आपने चतुर्थको दाखला आप्या छे। आपणे जाणीए छीए कि चतुर्थको ए माहितीना चतुर्थको 3 छे, जे जेनी किंमत क्यूजे बराबर चतुर्थको कहेवाय, जेमां जे 1 2 अने 3 Q1, Q2 અને Q3 એ આપણે માપ શોધવાના છે। આપણે જાણીએ કે આખી કુલ માહિતી એ 100% માહિતી છે। 100% માહિતીને પ્રથમ ભાગ, જે આપણે ચોથો ભાગ જેને Q1 તરીકે ઓળખીશું, એટલે આ 25% અવલોકનો છે, આમાં પણ 25% અવલોકન, એટલે Q2 બરાબર આ બંનેનો ભેગો એટલે કે 50% અવલોકનો Q2માં સમાશે। बीजा 25% अने यहाँ 25%, तो 75% थशे बराबर, अने आ 100%। तो आम त्रण मापो जे छे, आ मापो केवा छे, स्थानीय मापो छे। विद्यार्थी मित्रों, आ खास ध्यान राखजो कि ज्यारे ज्यारे मध्यस्थ शोधवानो होय, चतुर्थक शोधवाना होय, दशांशक शोधवाना होय अने शतांशक शोधवाना होय, त्यारे माहितीने शुं करवानुं, पहेला तो चढ़ता के उतरता क्रम में गोठवी, आ बाबत ने खास ध्यान रखवानु छे भाई। चलो अहीं आगळ आपणे दाखला नंबर 1 जोईए। 15 विद्यार्थीए मेळवेल गुण परथी बधा चतुर्थको मेळवो, एनो मतलब के आ आपेली किंमत छे जेनी अंदर आपणे बधा चतुर्थक एटले Q1 Q2 અને Q3 એ શોધવાના છે, જેની અંદર આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે। તો આ અવલોકનોને મેં ચડતા ક્રમમાં અહીંયા ગોઠવી દીધા છે। જો એકનું એક અવલોકન બે વખત આવે તો બે વખત આપણે પુનરાવર્તિત લખવું પડે। અહીંયા સૌપ્રથમ સૌથી નાની 0, ત્યાર પછી 2 છે, પછી 3 છે, પછી 4 બે વખત આપ્યા છે તો મેં બે વખત લખ્યા છે, 5 બે વખત છે, 5 બે વખત લખ્યા, 6 1 2 અને 3 વખત આપેલા છે, 3 વખત લખ્યા છે બરાબર। તો આમ 15 અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દેવા। ત્યાર પછી Q1 નું સૂત્ર, તો જ્યારે માત્ર અવલોકન આપ્યા હોય, અસતત માહિતી છે, તો અસતત માહિતી છે તેનું સૂત્ર થાય છે જે કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત, આવું સૂત્ર થાય। ધ્યાન રાખજો, જ્યાં આગળ અવલોકનો હોય ત્યારે પ્લસવાળું સૂત્ર આવે, n+1 બરાબર। તો આ શું સ્થાન દર્શાવે છે, તો અહીંયા આગળ આપણે n=15 વિદ્યાર્થી, તો n=15 લો, 15 + 1 = 16/4, આખા કૌંસ સાથે એક સાથે ગુણાકાર છે તો એમાં કોઈ ફેર પડતો નથી। ચલો ચોકું ચોકું 16, ચોથા અવલોકનની કિંમત, તો આ ચોથા અવલોકનની કિંમત જેને Q1 તરીકે ઓળખવામાં આવશે। તો આપણે ચડતા ક્રમમાં ગોઠવેલામાં પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, જુઓ જે ચોથા ક્રમ ઉપર જે અવલોકન હોય એ તેનો જવાબ છે। એનો મતલબ કે માટે અહીંયા આગળ આપણને Q1 બરાબર કેટલા મળ્યા, તો કહે છે કે ચોથા અવલોકન ઉપર 4 આપ્યા છે, તો 4, તો આ સ્થાન દર્શાવે છે, એ સ્થાન ઉપર આપણે ચડતા ક્રમમાં જોવાનું છે, ગોઠવ્યા પછી જે મળે તે આપણને જવાબ મળશે। ઓકે, ફરીથી આપણે અહીંયા આગળ આપણે શોધવાનું છે Q2 બરાબર। તો ચતુર્થકોની અંદર આપણે Q2ને આપણે સૂત્ર જોઈએ, તો આની જેમ જ શું કરવાનું, જે કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત, ચલો અહીંયા આગળ આપણે જેની કિંમત કેટલી છે, 2 છે, તો અહીંયા આગળ 2 n=15/1/4 માં અવલોકનની કિંમત એવું થશે। તો હવે આપણે અહીંયા આગળ જોઈએ કે 2 ડાયરેક્ટ ઉડાડવું હોય તો પણ ઉડશે, 15 ને 16/4 બરાબર અહીંયા આગળ
चौकू चौकू 16 अने अँ आग शू थे तो बे चौकू अँ 8 छे तो 8 मा अवलोकन की किंमत बराबर छे। तो आ अवलोकन की किंमत जे आपने मळी ये जवाब नहीं पण आपणे चढ़ता क्रम में जे गोठवेला छे एमा 8मा स्थान उपर जे किंमत दर्शावी छे ए Q2 नो जवाब थाय। तो आपणे पहलू बीजू त्रीजू चौथू पांचमू छठू सातमू अने आठमू तेनो मतलब के अहींया आगळ माटे Q2 बराबर शू आवशे 6। तो आपणे आ बीजो जवाब मळ्यो। विद्यार्थी मित्रों फरीथी आपणे अहीं आगळ त्रीजो जवाब जे आपणे शू शोधवानुं छे Q3। तो अहीं जे मूकीए छे सूत्रमां डायरेक्ट तमे मूकी देशो तो पण चालशे बराबर छे। 12 जेनी किंमत 2 होय 2 थी मूको, 3 होय 3 मूको, 1 होय आ 1 मूको के नहीं मूको चालशे छतां पण मूकी देवो। ओके तो मां अवलोकननी किंमत चलो तो अहीं आगळ आपणे शुं करवानुं 3 કૌંસમાં એન બરાબર 15 લેવાના છે વત્તા 1/4 માં અવલોકનની કિંમત તો અહીંયા આગળ 3 અંદર આવશે 16/4 માં અવલોકનની કિંમત બરાબર અહીંયા આગળ ચોકું ચોકું 16 4 તરી 12 માં અવલોકનની કિંમત જુઓ એટલે કે માટે અહીંયા આગળ શું કરીશું Q3 બરાબર આપણે શું કરવું પડે ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોમાં 12મો ક્રમે જે અવલોકન આપ્યું હોય એ એનો જવાબ થાય 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। બાકી આપણને ખબર છે 15 અવલોકન છે તો આ 15મું આ 14મું આ 13મું અને આ 12મું છેક આટલેથી આટલે સુધી ના આવવું હોય તો એમ કરવાનું તો આપણને Q3 બરાબર કેટલા મળશે 7 મળે છે તો અહીંયા આગળ આ અવલોકન આપણને 7 મળશે। વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખો વિદ્યાર્થીઓના શું આપેલા છે ગુણ આપેલા છે તો દરેકના જવાબની પાછળ આ 4 અહીંયા એકમ લખવો પડે બરાબર છે તો ગુણ એમ લખી દેવું બરાબર। તો આ રીતે આપણે ચતુર્થકો જ્યારે માત્ર અવલોકન આપ્યા હોય અસતત અસતત માહિતી આપી હોય ત્યારે આપણે પ્લસવાળા સૂત્ર દ્વારા Q1 Q2 Q3 શોધી શકાય છે બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આગળ આપણને ચતુર્થકો આ રીતે આપણે શોધીશું। આગળનો દાખલો જોઈએ આ દાખલાનો સ્ક્રીનશોટ કરવો હોય કરી શકો છો બરાબર। દાખલા નંબર 2 છે જુઓ ધ્યાનથી આપણે ચતુર્થકોના દાખલા જોજો આમાંથી આપણને એક દાખલો પરીક્ષામાં પૂછાય જ છે ચતુર્થકનો દાખલો। ચલો બીજા દાખલામાં આપણને કહ્યું છે કે એક સેલ્સમેન છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરીની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે તો અહીંયા આપણને વર્ગ આપેલા છે સતત માહિતી આપી છે 0 થી 100 મુસાફરી દાખલા નંબર 2 જેમાં મુસાફરી આપી છે બરાબર કેટલી છે કિલોમીટરમાં આપી છે 0 થી 100 હું ઊભા લખી નાખીશ 100 થી 200 200 થી 300 300 થી 400 જોઈ લેવાનું કે કેટલે સુધી છે 500 થી 600 સુધી છે 400 થી 500 અને 500 થી 600 છે બરાબર છે। બાજુમાં દિવસોની સંખ્યા એટલે કે FI આપી છે ઓકે FIમાં આપણને આપેલું છે શું તો કહે છે કે 5
अठार चौबीस अने सात पांच ने एक बराबर है। तो हवे आपने आपेली माहिती पर थी शू कहू तो कहे कि क्यू थ्री डी एट अने पी बासठ शोधो। त्रण वस्तु शोधवानी छे, क्यू थ्री शोधवानो छे, डी एट शोधवानो छे अने पी चौसठ छे, हाँ पी बासठ, तो पी बासठ अँ आग शोधवानो छे। आ त्रण मापो आपणे अहीं शोधवाना छे, त्रणे त्रण मापो स्थानीय मापो छे, हमणां ज आपणे वात करी। तो आ स्थानीय मापो शोधवा माटे आपणे शेनी शेनी जरूर पड़शे ए आपणे सौ प्रथम तो नक्की करवू पड़े। तो ज्यारे ज्यारे स्थानीय मापो शोधवाना होय त्यारे आपणे कोष्टकनी अंदर आपेली जे माहिती छे ए माहितीमांथी आपणे शू शोधवानुं, सी एफ आई शोधवानुं। आ आपने एफ आई आपी छे एटले आवृत्ति छे, आ आपने वर्ग आप्या छे, बराबर छे। तो आना उपरथी मारे सी एफ आई शोधवानी छे। सी एफ आई शोधवू एटले पहला तो आपेली आवृत्ति पहलानी एनी एज लखवानी, पांच पांचमां हूँ अठार उमेरूँ, अठार ने पांच तेवीस, तेवीसमां हूँ चौबीस उमेरूँ एटले थशे सुड़तालीस, सुड़तालीसमां हूँ सात उमेरूँ तो केटला आवे चौप्पन, चौप्पनमां पांच उमेरूँ तो केटला थशे ओगणसाठ, अने एनी अंदर एक उमेरूँ एटले मने मळे साठ। तो एनो मतलब के आनो सरवाळो ए साठ हशे। तो आने आपणे एन तरीके ओळखीए छीए, एफआईनो सरवाळो जेने आपणे शुं कहेवाय एन कहेवाय। सी एफ आई शोधी काढवानो, तो आ रीते आपणे सी एफ आई शोध्या पछी दाखलानी शरूआत करशुं। पहला शुं शोधवानुं छे, क्यू थ्री, तो आपणे क्यू थ्री अहींया शोधीशुं। तो क्यू थ्रीनुं सूत्र मूकवानुं छे, हमणां कहूं तेम जे जेनी जगह जेनी किंमत मूकी देवी होय तो मूकी शको छो, एन प्लस वन भाग्या चार, आवुं आवे तो नहीं आवे, ध्यान राखजो। केम नहीं आवे तो के छे आपणे अहींया वर्गो आप्या छे, ज्यारे वर्गो आप्या होय त्यारे અહીં આગળ થ્રી એન બાય ફોર માં અવલોકનની કિંમત આવું સૂત્ર થશે। સૌ પ્રથમ તો આપણે અહીં આગળ વર્ગ આપેલા જ હોય ત્યારે આપણે આ સૂત્ર દ્વારા જે તે કયો વર્ગ એ અહીંયા ચતુર્થકનો વર્ગ છે એ આપણે શોધવું પડે, બરાબર। તો એ શોધવા માટે અહીં આગળ આપણે આ ડી થ્રી ક્યુ થ્રી માટે આપણે અહીંયા નક્કી કરીશું। ચલો તો સૌ પ્રથમ તો આપણે શું કરવાનું છે, આમાં કિંમત મૂકી દો, ત્રણ એન બરાબર કેટલા લેવાના, આવૃત્તિનો સરવાળો સાઠ છે ભાગ્યા ચાર, તો અહીંયા પંદર ચોખ્ખું સાઠ અને પંદર તરી પિસ્તાલીસ માં અવલોકનની કિંમત। હવે એ ધ્યાન રાખો કે પિસ્તાલીસમાં અવલોકનની કિંમત મારે શું કરવાનું, તો કહે છે કે અવલોકનની કિંમત એ કયા વર્ગમાં સમાયેલી છે, સી એફ આઈમાં જોવાની છે। ચલો તો અહીંયા આગળ આ પિસ્તાલીસ આમાં સી એફ આઈમાં ક્યાં સમાયેલા છે એ જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, પાંચમાં નથી, ત્રેવીસમાં નથી, સુડતાલીસમાં છે અને ચોપ્પન તો વધી જાય છે કિંમત, તો આપણે અહીંયા આગળ સુડતાલીસ ધ્યાનમાં લેવાના છે। તો સુડતાલીસમાં સમાય છે, તો સી એફ આઈમાં જોતા સુડતાલીસમાં સમાય, તો આમાં સમાય છે માટે વર્ગ કયો આવશે, તો આની સામેનો વર્ગ બસોથી ત્રણસો મળે। જુઓ સૌ પ્રથમ આપણને ડાયરેક્ટ જવાબ નહીં મળે, પણ આની ઉપરથી આપણને વર્ગ મળે છે। તો આ જે વર્ગ છે ધ્યાનમાં રાખજો, એ કયો વર્ગ થયો, ક્યુ થ્રીનો વર્ગ થયો, બરાબર। ક્યુ થ્રીનો વર્ગ એ આપણે શોધવા માટે અહીં શું કરવાનું, થ્રી એન બાય ફોર
માં અવલોકનની કિંમત, તેની કિંમત મળે. એ કિંમત શેમાં જોવાની? સીએફઆઈમાં જોવાની. સીએફઆઈમાં જેમાં કિંમત સમાતી હોય એની સામેનો જે વર્ગ હોય એ વર્ગ આપણે શેનો વર્ગ ગણાય? Q3નો વર્ગ ગણાય. બરાબર, તો અહીંયા જોતા અહીંયા Q3નો વર્ગ બરાબર બરાબર છે તો 200 થી 300 મળે. હવે વાત રહીએ કે જ્યારે વિદ્યાર્થી મિત્રો આવા વર્ગ આપ્યા હોય ત્યારે પહેલાં સૌ પ્રથમ વર્ગ નક્કી કરવો. વર્ગ નક્કી કરવા માટે આપણે શું કરવાનું? પ્લસવાળું સૂત્ર નથી લેવાનું, અહીંયા n/4 વાળું વર્ગ સૂત્ર લેવાનું છે. આગળ જે કંઈ તમે ચતુર્થક શોધતા હોય એની કિંમત લખવાની છે. તો અહીંયા આગળ આ કિંમત દ્વારા આપણે વર્ગ મળે છે. વર્ગ મળ્યા પછી અહીંયા હવે આપણે Q3નું સૂત્ર લખવાનું. તો અહીંયા Q3નું સૂત્ર જે આપણે L+3(n/4) - CF/ અહીંયા CFI તરીકે F×C આ એક સૂત્ર છે. અને આ સૂત્ર દ્વારા આપણે આગળ શું શોધી શકાય? તો કહે છે કે Q3 શોધી શકાશે. સારું, અહીં L બરાબર શું રહેવું? તો L બરાબર અહીંયા આગળ આપણને જે કિંમત આપી છે એનું જે આપણને વર્ગ મળ્યો છે એ વર્ગની અહીંયા અધોસીમા બિંદુ આપણને લેવામાં આવે છે. નિવારક વર્ગો છે અને માટે એનું આપણે બિંદુ એનું એ જ ગણાશે. તો L બરાબર નીચલી સીમા અધોસીમા બિંદુ એ અહીંયા આગળ લેવામાં આવશે. તો L બરાબર 200 લઈશું. 3n/4 જે આપણને આગળ મળી ચૂક્યા છે, 3n/4 જે આપણે શોધ્યું છે, 45 મળે છે. તો અહીંયા આગળ આપણે 3n/4ની કિંમત પણ 45 લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો CFIમાં શું લેવું? તો ધ્યાન રાખો, CFમાં શું લેવાનું છે તે તો અહીંયા આગળ સંચય આવૃત્તિમાં જે Q3ના વર્ગની સંચય આવૃત્તિ હોય એના ઉપરની અહીંયા આગળ આ જે કિંમત મળે છે એ કિંમતને આપણે CF તરીકે લેવી. તો અહીંયા કેટલા લખવાના છે? 23. અને F બરાબર જે તે વર્ગની આવૃત્તિ, Q3ના વર્ગની જે આવૃત્તિ હોય એ આવૃત્તિને આપણે F તરીકે લઈશું. બરાબર, અને C તો C બરાબર વર્ગલંબાઈ. તો આ વર્ગની વર્ગલંબાઈ કેટલી? તો કે 100. તો અહીંયા આગળ આપણે 100 લેવું. તો આવી રીતે કિંમતો આપણે અહીંયા મૂકી દઈશું તો Q3 મળી જશે. Q3 બરાબર આ બધી કિંમતો મૂકતા L બરાબર 200 + 3n/4 = 45 -CF = 23 / F = 24 C ની કિંમત 100 થશે. બરાબર 200 + આને આપણે પહેલાં કરી નાખો તો કે 45માંથી 23 જાય, 22 રહેશે. તો 22/24 × 100 બરાબર છે. અહીંયા આપણે 200 + 22 × 100 એટલે કે 2200/24 = 200 + 2200/24 કરવાના છે. તો 91.67. તો અહીંયા આગળ આપણને 91.67 મળે. આ બંનેનો સરવાળો કરીએ તો શું થશે? 291.67 આ આપણને આગળ કિલોમીટર મળ્યા. બરાબર છે, તો Q3ની કિંમત આપણને આટલી મળશે. તો અહીંયા આગળ આપણે આનું અર્થઘટન કરવાનું કહ્યું છે. તો આનું અર્થઘટન એટલે Q3 શોધ્યો. Q3માં કેટલા ટકા અવલોકન આવે? 75% અવલોકન. તો એવું કહેવાય કે અહીંયા આગળ 75 દિવસોમાં કેટલી? 291.67 કિલોમીટર જેટલું અહીંયા આગળ મુસાફરી એ થઈ શકે. 75% દિવસોમાં
કેટલી મુસાફરી 291.67 કિલોમીટર મુસાફરી હશે. 75% દિવસો કેમ કીધા? તો કે માહિતીનો અહીં આગળ ત્રણ ભાગ, માહિતીના ત્રણ ભાગ એટલે 25%, 25% અને 25%, 75%. તો 75% દિવસોમાં મુસાફરી કેટલી હશે? તો કે 291.67 કિલોમીટર જેટલી હશે. આવું તેનું અર્થઘટન અહીંયા લખવામાં આવશે. ચલો બીજું આપણે શું શોધવાનું છે? તો કે છે ડી એટ. ડી એટલે દશાંશ અંક છે મિત્રો, તો ડી એટ શોધવાનો છે. અહીંયા આગળ 8 એન બાય 10 લેવાના છે. અહીંયા ચતુર્થકોની અંદર ભાગ્યા 4 કરીએ છીએ. દશાંશકો હોય તો આ દશાંશક છે, તો દશાંશકોમાં આપણે અહીંયા આગળ માહિતીના 10 સરખા ભાગ કરે છે, અને માટે ડી એટ 8 આગળ લખવાના, એન બાય 10 માં અવલોકનની કિંમત જુઓ તો અહીંયા શું થશે? 8 એન બરાબર કેટલા લેવાના? 60/10 માં અવલોકનની કિંમત. તો મીંડી મીંડી ગઈ 8 6 48 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની? તો કહે છે કે CF માં જોતા. તો આપણે આ 48 છે આમાં જોવાના, શેમાં સમાય છે એ જોવાનું છે. તો CFની અંદર જોતા ડી એટ પણ અહીંયા આગળ 48માં અવલોકનમાં સમાવતો વર્ગ એ કયો આવશે? તો કહે છે કે અહીંયા આગળ 48મું અવલોકન 47માં આવે ન, અહીંયા 54માં આવશે. તો આ 54નો જે વર્ગ છે એ 54નો વર્ગ જેને આપણે ડી એટનો વર્ગ કહેવાય. 48 23માં નથી, 47માં નથી, 47 પછીની જે કિંમત આવે એમાં એટલે કે 54માં સમાય છે. તો એ 54વાળો વર્ગ એ ડી એટનો વર્ગ થાય. તો એટલા માટે અહીંયા આગળ આપણે જોતા ડી એટનો વર્ગ બરાબર કયો આવે? 300 થી 400 મળે, બરાબર છે. આ વર્ગ મળી જાય પછી ડી એટનું સૂત્ર આના જેમ, તો એલ પ્લસ ઉપર લખવાનું 8 એન બાય 10 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા C. જુઓ માત્ર ચતુર્થક હોય તો 4, દશાંશક હોય તો 10, શતાંશક હોય તો 100, આમ માત્ર છેદ બદલાય છે. બાકીનું સૂત્ર એનું એ છે વિદ્યાર્થી મિત્રો, સરળ છે. L બરાબર શું લેવાનું? તો કહે છે કે જે તે વર્ગની અધોસીમા બિંદુ લેવાનું છે. તો આમાં કયું આવે? 300 વત્તા 8 એન બાય 10 જેની કિંમત આપણને મળી 48 માઇનસ CF બરાબર શું લેવાનું? તો કે આની ઉપરની CFI લેવાની છે એટલે કે 47. F બરાબર શું લેવાનું? જે તે વર્ગનો આવૃત્તિ 7 ગુણ્યા 100 કરવાના. ચલો 300 વત્તા 48માંથી 47 જાય તો 1 રહેશે, અને 1ને હું 100 વડે ગુણું તો 100 આવશે, ભાગ્યા 7 મળે. તો અહીંયા આગળ આપણને કેટલા મળશે? તો કહે છે કે આના બરાબર 100/7 કરવાના છે. તો 100/7 કરું તો મને કેટલા મળે? 14.29 મળે છે, બરાબર. તો 300 વત્તા 14.29 બરાબર અહીંયા આગળ આપણને 314.29 કિલોમીટર અહીંયા જોવા મળે. ચલો આનું અર્થઘટન શું કરીએ? તો અહીંયા આપણને કહ્યું કે ડી એટ છે, ડી એટ એટલે માહિતીનો કેટલો ભાગ થાય? તો કે ડી 10 સુધી આવે, બરાબર છે. ડી 9 90% માહિતી, અને માહિતીના 10 સરખા ભાગ કરે છે એટલે 1 ડી બરાબર ડી 1 બરાબર 10%, ડી 2 બરાબર 20%, ડી 3 બરાબર 30%, એવું ગણાશે, બરાબર. તો અહીંયા આગળ આપણને ડી 8 છે 80%
तो आपने कहवाय के 80% दिवसों में तेणे 314.29 किलोमीटर जेटली अहीं आगळ मुसाफरी करी हशे। तो आम आनु अर्थघटन ए आपणे करी शकीए छीए, बराबर छे। शुं लखाय अर्थघटन में लखवुं होय तो लखी देजो, 80% दिवसों में 314.29 किलोमीटर मुसाफरी करी हशे, बराबर छे। तो आओ अहीं लखी शकीए, आनु अर्थघटन शुं थाय तो कहे छे के 30 छे तो Q3 छे એટલે 75% દિવસોમાં કેટલું 291.67 કિલોમીટર મુસાફરી કરી હશે। ઓકે, તો આવું આપણે અર્થઘટન કરી શકીએ છીએ। ચલો હજુ ત્રીજું શોધવાનું છે, P62। તો P62 એટલે અહીંયા શતાંશક છે, આ તો શતાંશકો શોધવાના છે। તો 62મું શતાંશક શોધવાનું છે, તો સૌ પ્રથમ આની જેમ જ આપણે વર્ગ નક્કી કરવાનો, બરાબર। તો શતાંશકનો વર્ગ બરાબર શું કરવાનું, તો P62 બરાબર 62 કૌંસમાં N/100 લેવાના, માં અવલોકનની કિંમત। જુઓ અહીંયા આગળ શતાંશક એટલે છેદમાં 100 લેવાના છે, દશાંશકમાં છેદમાં 10 લેવાના છે, ચતુર્થકમાં છેદમાં 4 લેવાના, તો આ બાબત ખાસ ધ્યાન રાખો। ચલો અહીં કિંમત શોધતા 62 N=60 ભાગ્યા 100 બરાબર 1 મિંડી જાય 0.6 રહેશે, 6/10 એટલે 0.6, 62 સાથે ગુણાકાર કરવાનો છે। તો અહીંયા આગળ આપણને આપણ શતાંશક મળશે, તો 62 સાથે ગુણાકાર કરતા 37.2 માં અવલોકનની કિંમત થાય, બરાબર છે। તો અહીંયા 37.2 મારે ક્યાં જોવાનું, CFIમાં જોતા। ચલો આનો વર્ગ મને મળે, CFની અંદર હું 37.2 શેમાં સમાય છે જોવાનું છે, તો 23માં 37.2 ન આવે, 47માં 37.2 આવે, એનો મતલબ કે અહીંયા આગળ આપણે P62નો વર્ગ પણ આનો થાય। તો આનો વર્ગ કયો મળ્યો, 200 થી 300, તો આપણને આગળ વર્ગ લખવાનો, તો P62નો વર્ગ 200 થી 300 મળે। ઓકે, સૂત્ર આપણે જોઈએ તો કે P62 = L+62(N/100) -CF/F×C। ચલો આ સૂત્રમાં આની જેમ કિંમત મૂકો, L બરાબર કેટલા લેવાના, 200 લેવાના, વર્ગની અધસીમાં 200 + 62N/100 કેટલું મળ્યું, 37.2, એક વખત શોધેલું છે એટલે બીજી વખત આપણે શોધતા નથી, -CF = આની ઉપરની આવૃત્તિ એટલે કે 23 લેવાની છે, ભાગ્યા F = જે તે વર્ગની આવૃત્તિ એટલે કે 24 લઈશું, અને ગુણ્યા C = કેટલા લેવાના, 100 લેવાના। ચલો બરાબર 200 વત્તા આ બંનેમાં બાદ કરો તો 37માંથી 23 જાય તો કેટલા રહેશે, 14.2, અને ગુણ્યા 100 કરું એટલે અહીં આગળ આવશે 1420/24 = 200 વત્તા
1420 भाग्या 24 करवाना छे, तो 1420 भाग्या 24 करूँ 59.17 मळे बराबर 259.17 आटला किलोमीटर थाय। बराबर अहीं अर्थघटन लखीए तो अर्थघटन शू थाय, तो के P62 અહીંયા સતાંશક, એક સતાંશક બરાબર 1 ટકો, તો 62 સતાંશક બરાબર 62 ટકા, તો લખવાનું કે 62 ટકા દિવસોમાં કેટલી મુસાફરી, તો કહે છે કે 259.17 કિલોમીટર મુસાફરી કરી હશે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આખો દાખલો લખી શકીએ। જો આ દાખલાની અંદર ચતુર્થકો આવી ગયા, દશાંશકો આવી ગયા અને શતાંશકો આવી ગયા, ત્રણેયના સૂત્રોમાં બહુ ફેર નથી, માત્ર ફેર શું કરવાનો છે, સૌ પ્રથમ પહેલાં વર્ગ નક્કી કરવાનો, કોઈ પણ હોય તોય, મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક, આની અંદર CFI જ શોધવાની હોય, એમાંથી વર્ગ નક્કી કરો, વર્ગ નક્કી કર્યા પછી તેનું સૂત્ર મૂકો, Q3નું સૂત્ર મૂક્યા પછી આપણને એનો જવાબ મળે, બરાબર છે। તો એ રીતે આપણે અહીંયા આગળ દાખલો ગણવાનો છે। તો અહીંયા આગળ આપણે આટલે સુધી જોઈશું, ફરી આવતા વિડીયોમાં આગળ આપણે તેનો અભ્યાસ કરીશું। જય સ્વામિનારાયણ।